कलाकार रमणलाल सोनींनी वाडताळ उपर प्रकृत स्पर्धा मोडासानी सरस्वती बाल मंदिर खाते आयोजन करवामां आवी हती। મોડાસાના સાહિત્યકાર એવા રમણલાલ સોનીએ બાળકો માટે અનેક પુસ્તકો વાર્તા સ્વરૂપે અનેક સોગાતો આપી છે। જો કે બાળકોને આવી વાર્તાઓથી પ્રેરણા મળે તે હેતુથી આ પ્રકારના આયોજન સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવે છે, જેથી અરવલ્લી જિલ્લાના સાહિત્યકારોના પુસ્તકોથી વાચકોમાં એક ઉમંગ રહે। મોડાસાની સરસ્વતી બાળ મંદિર ખાતે આયોજિત વાર્તા સ્પર્ધામાં શાળાના પ્રમુખ નિલેશ જોશી તેમજ મોડાસા સરસ્વતી હાઈસ્કૂલના આચાર્ય જિગ્નેશ સુથાર, અમિત કવિ સહિત સામાજિક ક્ષેત્રે જોડાયેલી હસ્તીઓએ આ પ્રકારનું આયોજન કરીને બાળ સાહિત્યકારોના પુસ્તકોને લોકો સુધી તેમજ ખાસ કરીને બાળકો સુધી પહોંચાડવા અનોખો કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જેમાં પ્રાથમિક ધોરણના બાળકોએ ભાગ લીધો હતો। બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વક્તૃત્વ સ્પર્ધામાં મોડાસાની વિવિધ શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા। શબ્દ સેતુ મોડાસા એ સમગ્ર ઉત્તર ગુજરાતમાં સાહિત્યને લગતી એ પ્રવૃત્તિઓ કરે છે। રસમ અહીંની જુદી ને નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુને ચોખા, એ ધ્રુવ પંક્તિને અનુરૂપ કામ કરતાં કરતાં આ વિસ્તારના જે નામી સાહિત્યકારો છે એ ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રમણલાલ સોની, અમારા કલાકાર શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી, પદ્મશ્રી ધીરુભાઈ ઠાકર, એ બધાના નામ સાથે સાંકળી અને સમગ્ર વર્ષ દરમિયાન જુદી જુદી 5 સ્પર્ધાઓ શબ્દ સેતુ દ્વારા યોજાય છે। એ પૈકી રમણલાલ સોની વાર્તા કથન સ્પર્ધા આજે અહીંયા સરસ્વતી બાલમંદિર મંડળમાં ભાઈ શ્રી નિલેશભાઈ જોશી અને એમનું મંડળ અને આખો શાળા પરિવાર એ સૌના સહકારથી એ થયો। એમાં જે સૌજન્ય અમને સાંપડ્યું એ હેમંતભાઈ વણકર અને એમનો પરિવાર એમના તરફથી પણ આ સ્પર્ધાને સ્પોન્સર કરવામાં આવી। એમાં 3-5 ધોરણના બાળકોએ ખૂબ સરસ રીતે એ માતૃભાષા ગુજરાતીમાં અને ક્યારેક કેટલાક એ રાષ્ટ્રભાષામાં પણ એ ઉત્તમ રીતે એ વાર્તાઓ કહી